सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने अति जय स्वामीनारायण। सदगुरु निष्कुळान स्वामी हरिस्मृति ग्रंथनी अंदर छठी चिंतामणीनी अंदर छेल्ले स्वामी एम कथा लखे छे કે ભગવાનની મૂર્તિ મંગળમય છે એવા પૂર્ણકામ એવા ભગવાન એ જેના હૃદયમાં રહેતા થાય છે એને કોઈ કામના જગતની રહેતી નથી, આકાંક્ષા રહેતી નથી। સ્વામી કે મને આ પૂર્ણકામ એવા ભગવાનના પ્રતાપે મારા મનની અંદર હવે સ્થાપન ઉત્થાપન કંઈ થતું નથી। મૂર્તિ સંભાળવાનો એક મારો મનસૂબો હતો એ પૂરણ થયો છે। આ હરિસ્મૃતિ છે એના પદે પદે હરિની સ્મૃતિ થાય માટે આને હરિસ્મૃતિ કહીએ અને જે કોઈ આને કહેશે સાંભળશે એના ભવના ફેરા ટળશે। આવા સ્વામીએ છઠ્ઠી ચિંતામણીના અંતમાં આશીર્વાદ આપ્યા। આગળ સ્વામી સાતમી ચિંતામણીમાં લખે છે, અલૌકિક મૂર્તિ આજની धरी धर्म कुमार जोता नावे जोड़मा आसम अन्य अवतार। अलौकिक मूर्ति आजनी धरी धर्म कुमार जोता नावे जोड़मा आसम अन्य अवतार। समर्थ मूर्ति सुख भरी धरी न धरशे कोई सर्वोपरि छे श्रीहरि सहजानंद प्रभु सोय। सर्वोपरि छे श्रीहरि सहजानंद प्रभु सोय। सद्गुरु निष्कुळानंद स्वामी आ सातमी चिंतामणिनी शरूआतनी अंदर महाराजनु अति समर्थपणु મહારાજનું અવતારીપણું મહારાજની મોટાઈ મહારાજ સર્વથી પર છે એનું વર્ણન કરતા લખે છે સ્વામી કે જે મૂર્તિ મંગળરૂપ છે જે મેં છઠ્ઠી ચિંતામણીમાં જે મૂર્તિના વખાણ લખ્યા છે જે મૂર્તિનો મહિમા લખ્યો છે એ મૂર્તિ કેવી છે જે મૂર્તિ મને ગાવાનો મનસૂબો હતો જે મૂર્તિનો મહિમા ગાવાનો મને મનસૂબો હતો જે મૂર્તિને સંભાળવા માટેનો મને મનસૂબો હતો એ મૂર્તિ કેવી છે તો સ્વામી કે અલૌકિક મૂર્તિ આજની પૂર્વે થઈ ગઈ એ પણ નહીં અને ભવિષ્યમાં થશે એ પણ નહીં જે મને મારી નજરની સામે મળ્યા એવા જે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે એ કેવું છે તો કે અલૌકિક છે। હું જે મૂર્તિની વાત કરું છું એ કઈ મૂર્તિ તો જે ધર્મકુમાર જે ધર્મના પુત્ર છે એ મૂર્તિની વાત કરું છું। કારણ કે ભગવાનની મૂર્તિઓ તો અનેક અનેક ગણાતી હોય ને કહેવાતી હોય
જ્યારે જ્યારે જે જે અવતારો થયા એ બધા ભગવાન તરીકે જ પૃથ્વી પર પ્રસ્થાપિત થયા છે, એમની મૂર્તિઓની ઉપાસના જે તે સમયના આચાર્યો અને જે તે સમયના તે તે ભક્તોએ સ્થાપન કર્યું છે, આજ દિવસ સુધી એ ઉપાસનાઓ ભક્તિ આદિ ચાલતું આવ્યું છે. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હું જે મૂર્તિની વાત કરું છું એ મૂર્તિ આજની જે ધર્મકુમાર કહેવાય છે, એ જે ધર્મસૂત કહેવાય છે, કારણ કે ઘણી જગ્યાએ આ છઠ્ઠી ચિંતામણી દરમિયાન સ્વામીએ જે જે વર્ણન કર્યું હોય મૂર્તિનું, એમાં પૂર્વે અવતારોના ઐશ્વર્યને પણ આવરેલું છે. ગોવર્ધન ઉપાડ્યો આદિ વાતો છે, અહલ્યાનો ઉદ્ધાર કર્યો એ વાત છે. એટલે એ બધી વાત જ્યારે ભેગી થાય, છઠ્ઠી ચિંતામણીમાં આ બધું ભેગું છે. અહલ્યાજીનો ઉદ્ધાર રામા અવતાર દરમિયાન કર્યો છે અને ગોવર્ધન કૃષ્ણ અવતારમાં ઉપાડ્યો છે, અને લખવાવાળા નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો મહિમા લખે છે. એટલે રખે કોઈને ગરબડ ના થઈ જાય, રખે કોઈને ભેળસેળ ના થઈ જાય, રખે કોઈ આ વાતને વાંચીને એવું ના સમજી બેસે કે બધી મૂર્તિ એક જ છે ને. કારણ કે અહલ્યાજીની કથા રામા અવતારની સ્વામીએ છઠ્ઠી ચિંતામણીમાં લખી અને ગોવર્ધનની કથાએ લખી, તો એનો અર્થ એ થયો કે રામ કૃષ્ણ અને સ્વામિનારાયણ બધી મૂર્તિ એક છે. એ એક ન થઈ જાય એટલે સ્વામીએ તરત દવા મૂકી સાતમી ચિંતામણીમાં, અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર, જોતા નાવે જોડમાં આ સમ અન્ય અવતાર. મોઢે કરવા જેવી કડીઓ છે. સમર્થ મૂર્તિ સુખભરી ધરી ન ધરશે કોઈ, સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. સ્વામી કહે છે, જે ધર્મકુમાર એવી જે મૂર્તિ છે, જોતા નાવે જોડમાં, જે ધર્મસૂત છે, જે ધર્મને ઘેર પ્રગટ થયા છે એવા ભગવાન સ્વામિનારાયણ, એના સ્વરૂપને કોઈ સાથે સરખાવી શકાય નહીં. એની નથી જોડ, એની કોઈ જોડ જ નથી, એક જ છે, અનન્ય છે. અનંત યુગો પછી પણ એની જોડ થઈ શકે એવો કોઈ સમર્થ થયો નથી, છે નહીં, થશે નહીં, એક જ છે. એ દયાએ કરીને, મમતાએ કરીને, કરુણાએ કરીને કોઈને પોતાનો સખા બનાવે, કોઈને કોઈ સાથે પોતે જોડ તરીકે રહે એમની મરજી છે, બાકી એ છે અજોડ, એની જોડ જડે એવી નથી. ગમે એટલા અવતારો બળિયા પૂર્વે થયા છે, ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એમ કીધું, શ્રી કૃષ્ણ જેવો કોઈ અવતાર મોટો થયો નથી. અમને શ્રી કૃષ્ણને વિશે અપાર હેત છે, એવો મોટો અવતાર થયો, આટલું મોટું ઐશ્વર્ય પૃથ્વી પર બતાવ્યું, છતાં પણ ભગવાન સ્વામિનારાયણ એ તો ભગવાન સ્વામિનારાયણ જ છે. એ આપણા મગજમાં ફિટ થાય એટલે સ્વામી આ સાતમી ચિંતામણી દરમિયાન મહારાજની મોટાઈ અને મહારાજ કેવા મળ્યા છે, મહારાજના ભક્તો જે હતા, સંતો હતા, એના દ્વારા પણ કેવા કેવા કાર્ય થયા છે, એ આ ચિંતામણી દરમિયાન સ્વામી આપણને સંભળાવશે. જોતા નાવે જોડમાં આસમ અન્ય અવતાર. સ્વામી કે બધું જ જોતા ખબર પડે છે કે મહારાજ જેવું કોઈ નથી. સમર્થ મૂર્તિ સુખભરી, આ મૂર્તિ અસમર્થ નથી, સમર્થ છે. શ્રી હરિથી કઈ વસ્તુ ન થાય એના સંકલ્પ માત્રથી, એના સંકલ્પ માત્રથી જે અવતારો કાર્ય કરે એવા કાર્ય તો ભગવાન સ્વામિનારાયણે પોતાના સંકલ્પ દ્વારા અને પોતાના સંતો ભક્તો દ્વારા કરાવ્યા છે. પૂર્વે ક્યાંય કોઈ અવતારોએ કોઈને સમાધિ કરી કરાવી એવું સાંભળ્યું નથી. ભગવાન શ્રી હરિએ તો પોતાના ભક્ત દ્વારા અને પોતાના સંત દ્વારા સમાધિ કરાવી છે, નિર્જીવ લાકડી દ્વારા સમાધિ કરાવી છે. એ ભગવાનનું વિશેષ ઐશ્વર્ય બીજા બધાએ અવતાર કરતાં વધારે દેખાય છે. પોતાના આશ્રિતને અંધકાળે લેવા આવે છે, જે બીજા અવતારો કરતાં વિશેષ ભગવાન શ્રીહરિમાં દેખાય છે.
બધી જ પ્રકારની આ લોકની ને પરલોકની ચિંતાઓ જો કરી હોય તે મહારાજ છે, જે વિલક્ષણતા બધાય કરતાં વિલક્ષણતા મહારાજમાં દેખાય છે. માટે અહીં સ્વામી કહે છે, સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોઈ, કોઈ ધરી નથી ને કોઈથી ધરાય એવી નથી. કારણ કે તો સ્વયં અક્ષરધામાધિપતિ આ પૃથ્વી પર આવે ત્યારે એ જ એ સ્વરૂપને ધારી શકે, એ જ એવું ઐશ્વર્ય બતાવી શકે. સર્વોપરી છે શ્રીહરિ સહજાનંદ પ્રભુ સોય, સર્વોપરી બધાયના ઉપરી એ સહજાનંદ સ્વામી છે, એવા જે મહારાજ એને સ્વામી કે હું વંદન કરું છું. હવે સ્વામી આગળ લખે છે, પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે જેને નેતિ નેતિ કહે શ્રુતિ અચરજકારી છે. પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે જેને નેતિ નેતિ કહે શ્રુતિ અચરજકારી છે. અકળ અનુપ અમાપ અચરજકારી છે, અકળ અનુપ અમાપ અચરજકારી છે. કોઈ કરી શકે નહીં થાપ અચરજકારી છે, કોઈ કરી શકે નહીં થાપ અચરજકારી છે. સ્વામી કે આ મૂર્તિ કેવી છે? પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે, જેને નેતિ નેતિ કહે શ્રુતિ, જેને શ્રુત્યો પણ નેતિ નેતિ કહે છે. અકળ અનુપ અને અમાપ, અકળ એટલે કડી ન શકાય એવા એ છે, અનુપ એટલે એને ઉપમા ન આપી શકાય એવા છે, અમાપ એટલે એને ન માપી શકાય એવા છે. કોઈ કરી શકે નહીં થાપ એ કેવા છે એનું માપ કરીને કોઈ વર્ણન પણ ન કરી શકે એવા મહારાજ છે. કાર્યાણીની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન છે અને ત્યારે ગોપાળાન સ્વામી વડોદરાથી ચાલ્યા આવે છે. મહારાજ વારે વારે અક્ષર ઓડિમથી બહાર નીકળે છે, જોયા કરે છે, પૂછ્યા કરે છે કે ગોપાળાન સ્વામી આવ્યા કે નહીં. નિષ્કુળાન સ્વામી ત્યાં કુંડી ચંતા હતા એટલે સ્વામી વારે વારે જોવે કે મહારાજને આટલું બધું હેત ગોપાળન સ્વામી પ્રત્યે અને આજે આટલી બધી વાટ જોવે છે ગોપાળન સ્વામીની, કંઈક ચોક્કસ અગત્યનું કામ હશે. એમાં ગોપાળન સ્વામી જેવા આવ્યા એટલે મહારાજે કહેવડાવ્યું કે ગોપાળન સ્વામીને કહેજો કે જોડી મૂકીને સીધા અમારી અક્ષર ઓરડી આવે, બધો વિધિ સ્નાન વિધિ આદિ બધો પછી કરે, અમારે કામ છે. જેવા સ્વામી આવ્યા સેવકે કહ્યું એટલે તરત સ્વામી અક્ષર ઓરડે ગયા. સ્વામી તો રાજી થયા, મહારાજના દર્શન પહેલાં થાય. સ્વામીએ દંડવટ કર્યા, મહારાજે સ્વામીને કીધું સ્વામી રાખો, ભેટ્યા બેસાડ્યા, અક્ષર ઓરડીના દરવાજા બંધ થયા. મહારાજ અને ગોપાળન સ્વામી બેઠા છે અને ત્યારે નિષ્કુળન સ્વામીએ દૂરથી જોયું કે આ બાપો હવારનો ગોપાળન ગોપાળન કરતો હતો અને અત્યારે ગોપાળન સ્વામી આવ્યા, તરત અક્ષર ઓરડીમાં લઈ જઈને દરવાજા બંધ કર્યા. મહારાજ ક્યારેય દરવાજા બંધ કરે નહીં, ખુલ્લો રાખે. આજે બંધ કરી દીધો એટલે ચોક્કસ કોઈ અગત્યની વાત કરવાના છે. એટલે પછી મહારાજે ગોપાળન સ્વામીને પૂછ્યું કે સ્વામી આપણે અક્ષરધામમાંથી આ પૃથ્વી પર કેમ આવ્યા છે એનો તમને ખ્યાલ છે? એટલે ગોપાળન સ્વામી કે મહારાજ મને શું ખબર, તમે કહો. સ્વામી તમને કાંઈ ખ્યાલ નથી? ના મહારાજ. અને ત્યારે શ્રીજી મહારાજ લીલા કરે છે બંને. મહારાજે ગોપાળન સ્વામીને કીધું, સ્વામી અક્ષરધામમાં સભા ભરાઈને બેઠી હતી અને ત્યારે અમે તમને બધાને પૂછ્યું કે અક્ષરધામમાં કોઈ જીવ આવતો કેમ નથી, અને ત્યારે તમે જે મોટા મોટા મુક્તો હતા એને અમને કીધું કે મહારાજ અક્ષરધામમાંથી જો જીવ અહીં કોઈને લાવવો હોય પૃથ્વી પરથી તો તમારે પોતે પૃથ્વી પર જવું પડે તો તમારી ઉપાસના પ્રવર્તે, કારણ કે તમારી ઉપાસના તો તમારા ગયા વિના પ્રવર્તન થાય જ કેવી રીતે. તમે મોટા મોટા અવતારોને આજ્ઞા કરી અવતારો પૃથ્વી ઉપર ગયા, એમને
એમનાથી જે કાંઈ થઈ શક્યું એ બધુંય કર્યું, પરંતુ એકાંતિક ધર્મની સ્થાપના કરવી, એકાંતિક ધર્મ જીવાત્માને આપવો અને એકાંતિક ધર્મને સિદ્ધ કરીને અક્ષરધામની આ દિવ્ય ભૂમિકા સુધી પહોંચવું, એની માટે તો તમારી સ્વરૂપની નિષ્ઠાની જરૂર પડે. અને તમારા સ્વરૂપનું જ્ઞાન જ્યાં સુધી પૃથ્વી પરના જીવને ન થાય ત્યાં સુધી એ તમારી ઉપાસના કેવી રીતે કરે? એ બધા તો અવતારોની ઉપાસનામાં છે. અવતારોની ઉપાસના કરીને તે તે અવતારના તે તે ધામને પામે છે. પણ જો તમે પૃથ્વી ઉપર જાઓ તો તમારી ઉપાસના પ્રવર્તે, તો તમને કોઈ જાણે કે અક્ષરધામના અધિપતિ છે. મહારાજ કે પૃથ્વી પર જવું એ તો બહુ અઘરું કામ છે, બધા એને તો કોમ્પ્યુટર એન્જિનિયરો બેઠા છે, ડૉક્ટરો બેઠા છે, લોયરો બેઠા છે, બહુ બુદ્ધિવાળા, એ મારી વાતને માનશે કેમ? એટલે તમારે બધાને આવવું પડશે ભેગા. ત્યારે મુક્તો મહારાજ કે તમે બધા મુક્તોએ મને કીધું કે મહારાજ તમે એકલા તમે તો સમર્થ છો, તમે જાઓ ને, અમને ત્યાં શું કામ છે. ત્યારે તમે મહારાજ કે અમે તમને એમ કીધું કે વરરાજો હોય ને જાનડિયું ગાવાવાળી જોઈએ ને એમ તમે ધર્મને પાળશો, એકાંતિક ધર્મ, તમે અક્ષરધામના મુક્તો છો એટલે પૃથ્વી પર તમે દેહ ધારીને એકાંતિક ધર્મને પાળી શકશો, ધારી શકશો, અને તમારું જોઈને દૈવી જીવો છે એ તમારા સંગે કરીને એકાંતિક ધર્મને પાળશે, એકાંતિક ધર્મને રાખશે અને પછી એ અક્ષરધામને પામશે. આવી આપણે ચર્ચા થઈ. એટલે સ્વામી આ પૃથ્વી પર પછી અમે કીધું કે છ મુદ્દા માટે અહીંયા આગળ આવવાનું અમારું થયું છે. એની અંદર સૌથી પહેલો મુદ્દો મહારાજે ગોપાળન સ્વામીને કીધો, પૃથ્વી પર જીવ પ્રાણી માત્રમાં અમારી ઉપાસના પ્રવર્તાવવી. આ પહેલો મહારાજનો સિદ્ધાંત અને પહેલો સંકલ્પ, એના કારણે આ પૃથ્વી પર મહારાજને આ મુક્તોએ સહિત આવવાનું થયું. ગોપાળાન સ્વામીને આ બધી વાત કરી ત્યારે કમાડમાંથી નિષ્કુળન સ્વામી આ વાતને સાંભળતા હતા. બે ત્રણ વખત ગોપાળાન સ્વામીએ ઈશારો કર્યો મહારાજને કે મહારાજ કોક સાંભળે છે. મહારાજે બે ત્રણ વખત કીધું ખરું કે ડોસા ઓ ડોસા, એટલે નિષ્કુળન સ્વામીને ડોસા કહેતા, ડોસા જા પેલી કુંડી ચના ઇન્યા તું તારું કામ કર. તે નિષ્કુળન સ્વામી તોય થોડી વાર જાય ને પાછા આવીને કાન ધરે. એટલે મહારાજને ગોપાળન સ્વામીએ મહારાજને કીધું, મહારાજે ગોપાળન સ્વામીને કીધું કે આપણે વાતો ચાલુ રાખીએ, ડોસો તો નહીં હટે. અને એ જ્યારે નિષ્કુળન સ્વામીએ સાંભળ્યું ત્યાર પછી નિષ્કુળન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. પોતાના જીવન કાર્ય દરમિયાનનો છેલ્લો ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશ, જે નિષ્કુળન કાવ્યની અંદર સૌથી પહેલો મુકાય છે, છેલ્લો ગ્રંથ પહેલો મુકાય છે, અને યમદંડ સૌથી પહેલો ગ્રંથ એને નિષ્કુળન કાવ્યમાં સૌથી છેલ્લો મુકાય છે. સ્વામીએ કીધું કે પહેલો પુરુષોત્તમ પ્રકાશ કરો, યમદંડને છેલ્લે નાખો. સ્વામીએ જ ગોઠવીને આપ્યા ગ્રંથો. તો પુરુષોત્તમ પ્રકાશ પહેલાં રાખ્યો. એ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર, એનું નામ પુરુષોત્તમ પ્રકાશ એટલા માટે છે કે એની અંદર ભગવાન શ્રી હરિનું પુરુષોત્તમપનું, પૂર્ણ પુરુષોત્તમ કેવા છે એનું વર્ણન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં છળે ચોક ખુલ્લી કલમે કર્યું છે. ખુલ્લી કલમે કોઈ પણ વ્યક્તિને ભગવાન સ્વામીની ઓળખાણ ન થતી હોય તેને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથને વાંચી લેવો જોઈએ અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથાને સાંભળી લેવી જોઈએ. એટલું વાંચવાને સાંભળવા માત્રથી મહારાજ કેવા છે એનું એને જ્ઞાન થવા લાગે. જેવા છે એ તો અકળ છે, અમાપ છે. આજે પણ અક્ષરધામના અનાદિ મુક્તોને પૂછવામાં આવે મહારાજ કેવા, તો એ બધા એમ કહે છે અનંત અનંત યુગોથી અમે મહારાજની સામે બેઠા, મહારાજની મૂર્તિમાં ક્યારેક મહારાજની ઈચ્છાથી લીન થઈ જઈએ છીએ, છતાં પણ મહારાજના મહિમાનો પાર હજુ આજ દિવસ સુધી પામી શક્યા નથી. તો આપણે ક્યાંથી પામી જવાના? આપણે ક્યાંથી એ મહિમાને જાણી લેવાના? જો એ મુક્તો અખંડ બેઠા છે એની સામે, અખંડ બેઠા છે. આપણે તો થોડી વાર બેસીએ પછી પાછા બીજું કરવા જઈએ, ઘી ગોળને લાડુ કરવા જઈએ, થોડી વાર મૂર્તિ હામું, થોડી વાર લાડુ હામું, તો પછી આપણને મહિમા
એ મુક્તો 24 કલાક એના જે કલાકોને એની જે મિનિટો ને એની જે સેકન્ડે સેકન્ડના કરોડમાં ભાગમાં પણ મહારાજથી છૂટા નથી પડતા એવા મુક્તો એમ કહે છે કે જેવા મહારાજ છે એવા અમે આજ દિવસ સુધી જાણ્યા નથી. આજે પૂછવામાં આવે તો પણ એમ કહેશે અને કરોડો યુગો પછી પૂછવામાં આવશે તો પણ એ મુક્ત એમ જ કહેશે. શા માટે? કારણ કે એ નવ ને નવ સુખ અંદરથી નવો નવો મહિમા એને મહારાજનો દેખાયા જ કરે છે, દેખાયા જ કરે છે. જો તમે આપણે સત્સંગમાં આવ્યા હોઈએ, આપણો શરૂઆતનો સમય હોય, જે વખતે આપણને જો ભગવાન સ્વામિનારાયણ જેવું કંઈક તત્વ છે એવી ખબર પડી હોય, અને જે દિવસે માનો સત્સંગમાં જન્મ્યા હોઈએ, આપણને બાળપણથી જય સદ ગુરુ સ્વામી આરતી આવડતી હોય, તો આપણે જ્યારે શરૂઆતની અંદર જે મહારાજનો મહિમા જાણતા હોઈએ, મંદિરે જવું, આરતી કરવી, દર્શન કરવા, નવું વર્ષ છે તો જવું, પ્રભાત ફેરી હોય, ગામમાં થતી હોય તો જવું, આવું બધું જ્ઞાન હોય ને જતા હોય, પણ જેમ જેમ આપણને કથા વાર્તાથી જ્ઞાન થાય છે, શાસ્ત્રથી જ્ઞાન થાય છે, એમ શું લાગે છે કે મહારાજને આવા મોટા તો આપણે સમજ્યા નહોતા. મહારાજ તો બહુ મોટા છે, ઓહો, વચનાવૃતમાં આવું કીધું છે, સ્વામીની વાતમાં આવું કીધું છે, નિષ્કુળંત કાવ્યમાં આવું કીધું છે. એ મહિમા આપણને જેમ જેમ સમજાતો જાય છે તો હજુ આજ દિવસ સુધી એ મહિમા હજુ આપણને એમ જ લાગે છે કે લો મહારાજને આવા તો આપણે જાણ્યા જ નહોતા. હજુ રોજ નવું નવું લાગે છે, અને નવું નવું લાગે ને ત્યાં સુધી જ આપણી ચડતી થાય, ત્યાં સુધી ટેસ્ટ આવે. જે દિવસે આપણને મહારાજનો મહિમા સાંભળવાનો, વાંચવાનો, ગાવાનો એ જૂનો થઈ જાય, તે દિવસથી આપણું સ્ટોપ બિંદુ આવી ગયું, ત્યાંથી આપણું કાં પતન થાય કાં આપણે ત્યાંના ત્યાં બેઠા રહીએ. પણ જેને રોજ ચડવું છે એને ક્યારેય પણ મહારાજનો મહિમા ગાવા સાંભળવામાં ક્યારેય તૃપ્ત થવું જ નહીં, થવું જ નહીં. એને ગાગા જ કરવો, સાંભળ સાંભળ જ કરવો. જેટલો ગાશું, જેટલો સાંભળશું, એટલો એ નવો નવો ટેસ્ટ આપશે, નવો નવો ટેસ્ટ આપશે. એક તુચ્છ પદાર્થ જેને આપણે રોજ જમતા હોઈએ, જમીન એની વિષ્ઠા થતી હોય તો એમાં રોજ નવો નવો ટેસ્ટ આપણે લઈએ છીએ. રોટલી શાક તો એના એ જ છે ને, કંઈ નવું તો છે જ નહીં ને, પણ જ્યારે જમીએ ત્યારે કેવો ટેસ્ટ આવે છે? નવો નવો ટેસ્ટ આવે છે. હોય એનું એ જ, બે પાંચ દિવસની વસ્તુ ફ્રીજમાં મૂકી રાખી હોય તો 5 દિવસ પહેલાં ખાધી એની એ જ છે, પણ તોય જ્યારે જમીએ ત્યારે કેવી લાગે છે? નવીન નવી. એ નવીન નવી લાગે છે એટલે જમાય છે. જો જૂની થઈ જાય તો મોઢામાં મૂકવાની ઈચ્છા ના થાય, એમ થાય હું રોજ જલેબો ને જલેબો, એમ થઈ જાય, સમજ્યા? રોજ આ એકનું એક જ, એમ થઈ જાય. મોઢામાં મૂકવાની ઈચ્છા ના થાય, રોજ એકની એક વસ્તુ આપે ને, ગમે એવું કોઈને ભાવ તો એકની એક વસ્તુ રોજ આપ્યા કરે, રોજ આપ્યા કરે, રોજ આપે. એક રોટલી શાક આલે, બાકીની કોઈ પણ વસ્તુ એકની એક આપે તો પછી ક્યાંક આવે જલેબો થઈ ગયો, જલેબો એમ કે. પછી હોય કોઈ કોઈને બહુ ભાવતું હોય તો રોજ નવો નવો ટેસ્ટ આવે ને ભાવતું હોય, એમાંથી થોડુંક ખાય, ઓહો બહુ સરસ મજા આવી ગઈ, કે આજે આજે મજા આવી ગઈ, હવે કાલ ફરી જમશે તો ફરી મજા આવી ગઈ, પરમ દિવસ ફરી જમશે તો ફરી મજા આવી ગઈ. એ મજા આવે એટલે જમાય છે. જો એમ થઈ જાય કે સારું આને જ્યારે હોય ત્યારે આપીએ, ત્યારે વિષ્ઠા જ કરી દેશે, જ્યારે હોય ત્યારે આપીએ ત્યારે વિષ્ઠા કરી દેશે, હું આને આપવાનું, તો ભાવતું બંધ થઈ જાય. પણ એવું તો થતું નથી. એવી જો એક એક નાશવંત પદાર્થ છે, આ ખાવાનું દ્રષ્ટાંત એટલે દીધું કે તરત આપણને સમજાઈ જાય, બીજું સમજાય કે ના સમજાય પણ આ તરત સમજાય એવું છે. હવે એવું નાશવંત પદાર્થ, એવા પદાર્થની અંદર પણ જો નવું નવું સુખ આવે છે તો એ આપણા હાથમાંથી છૂટતું નથી. તો ભગવાનની મૂર્તિ તો શાશ્વત છે, નાશવંત નથી. ભગવાનની મૂર્તિ તો અલૌકિક છે, લૌકિક નથી. ભગવાનની મૂર્તિમાં તો અનંત સુખ રહેલું છે, દુઃખ નામની વસ્તુ નથી. એવા સુખના સમુદ્ર જેવું ભગવાનનું સ્વરૂપ છે, આનંદના સમુદ્ર જેવું ભગવાનનું સ્વરૂપ છે, શાંતિના સમુદ્ર જેવું ભગવાનનું સ્વરૂપ છે, મમતા ને કરુણાના સાગર જેવું ભગવાનનું સ્વરૂપ છે. એમાં જીવને નવું નવું સુખ ન આવે, કારણ કે જીવને એ સુખને અનુભવવાની તાલાવેલી નથી, એ જૂનું થઈ જાય છે. બહુ બેઠા આવે,
બહુ કીર્તન ગાયા ભગવાન આગળ, બહુ કથા કરીને સાંભળી, કેટલીક કરી, કેટલીક સાંભળી, થાકે આવે તો કથા સાંભળીને એને થાક લાગે છે, કરીને થાક લાગે છે. ચરિત્ર બધા બસ બધાએ વાંચી લીધા, આવે કેટલુંક વાંચવું પછી. વચનામૃત બહુ વાંચ્યું, બહુ પાઠ કર્યા, આવે થાક્યા. એવું જ્યારે થયું ત્યારે માનવાનું મારું પતન થયું. પણ જ્યારે વચનામૃત ખોલીએ ત્યારે નવું નવું જ લાગે, જ્યારે સ્વામીની વાત ખોલીએ ત્યારે નવી નવી જ લાગે, જ્યારે કીર્તન ગાતા હોઈએ નવું નવું જ લાગે, જ્યારે કથા કરીએ કે સાંભળીએ ત્યારે નવી નવી જ લાગે. કોઈ પણ ગ્રંથ આપણે ખોલીએ અને વાંચીએ ત્યારે આપણને નવો નવો લાગે, ત્યારે સમજવાનું સત્સંગમાં હજુ મારી ગતિ ચાલુ છે. પણ જ્યારથી આપણને સત્સંગના ગ્રંથ વાંચવા સાંભળવાનો ઇન્ટરેસ્ટ છૂટી જાય, રસ છૂટી જાય, આનંદ છૂટી જાય, ચરિત્રોને કહેવા સાંભળવાનો આનંદ છૂટી જાય, ત્યારે સમજવાનું કે હવે મારું સ્ટોપ બિંદુ આવી ગયું છે, હવે પતનનો રસ્તો કંઈક મારો ચાલુ થવાનો છે. કારણ કે ત્યાં ત્યાં કોઈ બેસી ના શકે, ત્યાંથી એનું પતન જ થાય. પાછો વળે પછી લુખાઓ થઈ જાય, લુખો સત્સંગમાં લુખો થઈ જાય. એક ભાઈ, એક મોટું શહેર છે ઇન્ડિયામાં, ત્યાં સંતોન જવાનું થયું, તે શ્રીમદ સત્સંગીજીની કથા આલે. એ ભાઈનું ઘર મંદિરથી નજીક હશે એટલે આવતા હોય મંદિરમાં. શ્રીમદ સત્સંગી જીવનની કથા ચાલે તો ભગવાનના ચરિત્રો જ આવે ને એમાં, તો પહેલાં ઘનશ્યામ ચરિત્રથી શરૂ થાય, મહારાજના પ્રાગટ્યથી, એટલે પ્રાગટ્યની કથા થઈને પ્રાગટ્ય પછી મહારાજના ચરિત્રો ચાલુ થયા. એટલે એક દિવસ એમને વ્યાસપીઠ આગળ આવીને સંતોને કીધું કે જો આ એકની એક સ્ટોરી તમે બધા શું કયા કરો છો, કે એકની એક સ્ટોરી કે છપ્પે આમ પ્રગટ થયા ને કાળીદત્તને માર્યો ને આ કર્યું ને તે કર્યું ને મોટા થયા ને અયોધ્યા ગયા ને વન વિચરણ ગયા ને, આ તો બધું મોઢે થઈ ગયું કે આવે. જે સ્વામી આવે તે આ એકની એક સ્ટોરી, એકની એક સ્ટોરી બોલો. એમને શું લાગ્યું? સ્ટોરી લાગી, કે જાણે કોઈ વાર્તા હોય, બસ વાર્તા હોય, કે આ એકની એક સ્ટોરી કે કંઈક બીજું કંઈક કોને, હવે બીજું કંઈ કહેવાની અંદર સુખ નથી, એ એકની એક સ્ટોરીમાં જ સુખ છે. એ સ્ટોરી કહો કે આપણા આત્માને પાવન કરવાવાળી ગંગા કહો, જે કહો એ, પણ એની અંદર સુખ છે. પછી કીધું, ભાઈ આ સ્ટોરી નથી, સ્ટોરી આપણી હોય, આ તો ભગવાનની કથા છે, આપણી સ્ટોરીઓ થાય, ભગવાનની સ્ટોરી ના થાય. ખાલી બેસો આવીને, 7 દિવસ બેઠા કથામાં, પછી 7મે દિવસ આવી પોતાના હાથમાં પહેરેલી ગ્રહની વીંટીઓ, ગળામાં પહેરેલા માંદળિયાઓ, કેટલી બધી પ્રકારની, લગભગ 10એ 10 આંગળીઓ વીંટી હતી, 10 આંગળીઓ વીંટી, અને ગળાની અંદર 2-3 દોરા, કાળો ને પીળો ને લાલ ને બધાય, એ બધા કાઢીને પોથી પર પધરાવી દીધા કે આ બધાય કાઢું છું અને આજથી મહારાજનો સાચો આશ્રિત થઉં છું. આવતો તો ખરો આ મંદિરમાં, કથાએ સાંભળતો, પણ મને એવી ખબર નહોતી કે મહારાજ આવા મોટા છે. હું તો સામાન્ય રીતે અહીં આજુબાજુમાં 4 મંદિર હોય એમાં જેમ જતો, એક આમાંય આવતો, મારા બાપ દાદાનો ધર્મ સ્વામિનારાયણનો, પણ મહારાજ શું છે એ ખબર નહોતી. હવે ખબર પડી કે આ તો સ્ટોરી નહોય, આ તો અંતકાળે કામ લાગે એવું ઔષધ છે. એટલે મહારાજ અકળ છે, કોઈ એવું ન કહી શકે કે મેં મહારાજને ઓળખી લીધા એવા છે. જો નિષ્કુળાન સ્વામીને આટલા બધા ગ્રંથો લખ્યા પછી જો નિષ્કુળાન સ્વામી એમ લખતા હોય કે ઓહો આ વાત તો આજે જાણી, તો એ કેટલું અગમ્ય સ્વરૂપ હશે કે બધાને નથી ઓળખાય એવું. ભાઈ રામદાસજી સ્વામી સાધુતાની મૂર્તિ સમાન સંત, જેને ભગવાન શ્રીહરિ પોતાના ભાઈની જેમ રાખે, એવા ભાઈ રામદાસજી સ્વામી પોતાના અંતકાળે મહારાજના સ્વરૂપ જેવું છે એવું ઓળખાણ સ્વામીને થાય, સ્વામીનું એવું ચરિત્ર મહારાજે કરાવ્યું હશે. પણ સ્વામીને આખી જિંદગી રામાનંદ સ્વામીના શિષ્ય સારંગ ગામના સ્વામીએ ખાલી એટલું જ કીધું, ક્યાં સુધી આ બળદના પૂંછડામાં હાથ નાખવા છે, એટલા વચન સાથે જે નીકળી ગયા સંસારમાંથી આટલા વૈરાગ્યવાન પુરુષ. શ્રીજી મહારાજને અતિ વહાલા સંત, છતાં પણ શ્રીજી મહારાજના સ્વરૂપને ઓળખવામાં કાચપ રહી, એ અંતકાળ સુધી રહી, અંતકાળ સુધી. એ ભગવાન કેટલા અકળ હોય,
કેટલા અકળ હોય, મોકતા મોટા મોકતા પૃથ્વી પર દેહ ધરીને આવ્યા હોય અને મહારાજની ભેગા રહે છે તો પણ મહારાજને જેવા છે એવા ન જાણી શકે, તો એના દ્વારા મહારાજ શું સમજાવવા માગે છે, મોટા સંતો આપણને શું સમજાવવા માગે છે કે આ મહારાજને જાણી લેવા એ બહુ મોટું કામ છે. નથી જાણ્યા અને રોજ આશ્ચર્ય સરખું રહે ને એ જ એને જાણ્યા કહેવાય. આપણને રોજ એમાં આશ્ચર્ય સરખું રહે, જેટલું આપણને ભગવાનમાં રોજ અહો અહોપનું ને આશ્ચર્યપનું, એટલું આપણને રોજ ભગવાનને આપણે નવા નવા જાણ્યા કહેવાય. જ્યારે આપણને અહોહોપનું અને ભગવાનમાં આશ્ચર્યપણું મટી જાય ત્યારે આપણી માટે ભગવાન જૂના થઈ ગયા. અને ભગવાન જો જૂના થયા, ભગવાન જો જૂના થયા તો આપણું ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ બધું જૂનું થઈ જશે. અને જૂનું થાય ને એ હળે, પછી શું થાય, હળે. નવું હોય એ હળે નહીં, પણ જૂનું હોય અનાજ તો હળી જાય. એમ જૂનું જેટલું થાય એટલું હળી જાય પછી. પણ જો નવું નવું રાખીએ, રોજ નવું નવું, અને કેવી રીતે રહે, રોજ મહારાજને વિચાર્યા કરે કે મહારાજ કેવા મોટા છે, મહારાજ કેવડા મોટા, અવતારના અવતારી આવા મોટા મહારાજ મને મળ્યા છે, આવા મોટા મહારાજને ઓળખાવે એવા સદગુરુ મને મળ્યા છે, આવા મહારાજમાં જોડી રાખે એવા સંતો ભક્તો મને મળ્યા છે, મારા કેટલા મોટા ભાગ્ય. આનો વિચાર હું ઘણીક વખત કહું છું, મારી લાયકાત અને મારી પ્રાપ્તિ, મારી લાયકાત અને મારી પ્રાપ્તિ, આ વિચારરૂપી થેરાપી કરવાથી આપણને મહારાજની મોટાઈ રોજ નવીને નવી લાગે, આપણને સદગુરુની મોટાઈ રોજ નવીને નવી લાગે, આપણને સંતો અને ભક્તોની દિવ્યતા રોજ નવીને નવી લાગે. નહીં તો મહારાજ જૂના થાય, સદગુરુ જૂના થાય, સંતો ભક્તો જૂના થાય, એટલે આપણે હાવ ગાભા જેવા થઈ જઈએ. ગાભો જ પેલો હોય ને પોતું મારવાનો કધોન્યો ગાભો એવા થઈ જઈએ. અનેક પ્રકારના દોષો, અનેક પ્રકારની દુનિયા, અનેક પ્રકારના સંસારની વિટમના બધું અંદર આવી જાય. મહારાજે જે સારંગપુરના 18માં કીધું છે, વાંચી લેવું વચનામૃત, કે કેવું થાય જીવને, કેવું થાય. માટે રોજ આપણને જે આ દિવ્ય સત્સંગ મળ્યો છે એ નવો નવો કેવી રીતે રહે એનો ઉપાય કરો. અને નવો નવો રહે એનો એક જ ઉપાય છે, રોજ કથા વાર્તા સાંભળીએ, રોજ વિચારીએ, ભગવાન આગળ બેસીને બે કીર્તન, હેતના, પ્રેમના, સંત મહિમાના, ઉપદેશના, આત્માને ઉપદેશ આપે એવા એવા કીર્તન બે ગાઈએ જ્યારે ટાઈમ મળે ત્યારે. ગાડીમાં જઈએ, ગાડીમાં કંઈક સાંભળીએ, હરિસ્મૃતિ આપણી સરસ છે, હમણાં બનેલી એ હરિસ્મૃતિ સાંભળીએ, એ હરિસ્મૃતિના શબ્દોને સાંભળીને એની ઉપર વિચાર કરીએ, એ વિચાર કરીએ ને તો નવું રહે. આ આખો સત્સંગ વિચારનો છે, જેની પાસે વિચાર નથી ને એને જૂનું થઈ જવાનું 2, 5, 10 વર્ષ, અને સત્સંગમાં એનું પતન જ થાય છે. જેનું પતન થાય છે એ વિચાર વિનાનો છે એટલે પતન થાય છે. કા વિચાર ના કરીએ અને કમસે કમ એટલી તાકાત હોય કે મહારાજને મોટા પુરુષ જેમ કે એમ એની પાછળ હાલ્યા જવું, તોય વાંધો નહીં, તોય નવું નવું રહે. પણ બુદ્ધિ તો હોય પણ બીજી દિશામાં ચાલતી હોય તો એને વિચાર નવો નવો ભગવાન સંબંધી ના રહે. માટે કા મૂઢપણું હોય તો મૂઢપણાથી હાલ્યા કરવું ભગવાનને મોટા પુરુષ પાછળ, તો આ અચરજકારી રહે. અને કાં જો બુદ્ધિ હોય તો વિચાર ભગવાન સંબંધી, સત્સંગ સંબંધી, મોટા પુરુષ સંબંધી, એની દિવ્યતા સંબંધી એ કર્યા કરીએ તો નવું નવું રહે, નહીં તો જૂનું થઈ જાય. અકળ અનુપ અમાપ અચરજકારી છે, કોઈ કરી શકે નહીં થાપ અચરજકારી છે, એવા મોટા મહારાજ છે. અગમ અતોલય પાર અચરજકારી છે, નિગમે ન થાય નિર્ધાર અચરજકારી છે. શિવ બ્રહ્મા સરકા કે છે અચરજકારી છે, શિવ બ્રહ્મા સરકા કે છે અચરજકારી છે, તોય અતિ અપાર રે છે અચરજકારી છે, તોય અતિ અપાર રે છે અચરજકારી છે. અગમ છે, કોઈ જાણી ન શકે એવા છે, અતોલ છે અને તોલી ન શકાય એવા છે, અપાર છે જેના પારને કોઈ પામી ન શકાય એવા એ મહારાજ છે. નિગમે ન થાય નિર્ધાર, વેદ એનાથી એનો નિર્ધાર નથી થાય, એવો શ્રુત્યો ત્યાં પહોંચી શકતી નથી એવા ભગવાન છે. શિવ બ્રહ્મા સરખા કહે છે અચરજકારી છે, શિવ ને બ્રહ્મા જેવા સાંભળે
તો પણ એને અચરજકારી લાગે. મહારાજ વચનાવૃતમાં કે આજે જે સત્સંગમાં વાત થાય છે એને શિવ બ્રહ્માદિક જેવા સાંભળે તો એને પણ એમ લાગે કે આવી વાત તો પૂર્વે ક્યારેય સાંભળી નથી, પૂર્વે ક્યારેય આવી વાતને જાણી નથી. એને પણ આશ્ચર્યકારી લાગે એવી સ્વામી એવું મહારાજ કે આ સમયે સત્સંગની અંદર એવો પ્રતાપ છે. નળકાંઠા જિલ્લાના રેથળ ગામના એક વતની હતા લાલજીભાઈ. નાનપણથી ભગવાનના દર્શનની ઈચ્છા હતી, મુમુક્ષુ હતા. એમને સાધના પહેલેથી બાળપણથી કરવા લાગ્યા, એ કંઈક સાધનામય જીવન રાખવું તો ભગવાન મળે આવી ઈચ્છાથી સાધના કરવા લાગ્યા. કોઈ સિદ્ધ મહાત્માની શોધખોળ કરતા હતા એ પોતે. બહુ સ્થળોમાં ફર્યા પણ કોઈ રીતે સંતોષ ના થયો, કોઈ જગ્યાએ એમને કોઈ સમર્થ સંત ના મળ્યા. અંતે ફરતા ફરતા ગોધનેશ્વર મહાદેવના મંદિરની અંદર એ ગયા. ધોળકાથી ચાર ગાંવ દૂર આ ગોધનેશ્વર મહાદેવનું દેવાલય છે. એકાંત સ્થાનમાં રહીને કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યા. એક વખત ખાલી અલ્પાહાર કરે અને બબ્બે ચાર ચાર દિવસ સુધી એક સાથે ઉપવાસ કરે ભગવાનને મેળવવા. આવું કરતા એની અંદર દિવસમાં એક જ વખત દૂધને ફળાહાર કરવો, ફક્ત વૃક્ષોના પાંદડા પાણી સાથે જમવા અને અનેક પ્રકારથી ભગવાનનું ભજન કરવા લાગ્યા. લાંબા સમયની તપશ્ચર્યા પછી એક દિવસ ગોધનેશ્વર મહાદેવ પ્રગટ થયા અને એમને કહ્યું, તમે પ્રગટ ભગવાનની ઈચ્છાથી તપ કરો છો તે ભગવાન આજે સ્વામિનારાયણના નામે પ્રગટ થયા છે. થોડા દિવસ પછી તમારા ગામની બાજુમાં મચ્છિયાવ ગામમાં આવશે, તમે દર્શને જજો, તમારા સંકલ્પ સિદ્ધ થશે. આ રીતે શંકરની વાણી સાંભળી લાલજી ભક્ત ઘેર ગયા. થોડો સમય રાહ જોઈ મહારાજ સંતો પાર્ષદો સાથે મચ્છિયાવ ગામ પધાર્યા. ત્યારે લાલજી ભગત જે હતા ને એ ત્યાં દર્શન કરવા ગયા. તે મહારાજે ગોધનેશ્વર મહાદેવ સાથે બનેલા પ્રસંગની આખી વાત કહી, તે સાંભળી એમને અત્યંત સંતોષ થયો અને મહારાજ ઊભા થઈને ભેટ્યા. થોડો સમય સાથે રાખીને સાધુ દીક્ષા આપી ઉત્તમાનંદ નામ પાડીને પોતાની સેવામાં રાખ્યા. 21 વર્ષની એમની ઉંમર હતી. કોને મોકલ્યા મહારાજ પાસે? એમને શિવજીએ મોકલ્યા. એવા અનેકા અનેક વાતો છે જેની અંદર બહુ બ્રહ્માદિક દેવતાઓ એને ભક્તોને મહારાજની પાસે મોકલ્યા હોય, કારણ કે મહારાજ આ બ્રહ્માંડની અંદર અહીંના વિરાટ નારાયણે 49 વર્ષ અને 150 પહોર સ્તુતિ કરી ત્યારે મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એટલે વિરાટ આદિ ઈશ્વરોને ચોક્કસ એવો ખ્યાલ છે કે અક્ષરધામાધિપતિ આપણા ઘરમાં પધાર્યા છે. 49 વર્ષ ને 150 પહોર આપણે સ્તુતિ કરી છે ત્યારે અક્ષરધામના અધિપતિ અહીં આગળ પધાર્યા આ બ્રહ્માંડમાં. અને એમને ભગવાનના સ્વરૂપને જેવું છે એવું જ્યારે એ સાંભળે છે, મધ્યના 9મામાં જે મહારાજે વાત કરી, મધ્યના 13મામાં જે વાત કરી, ત્યારે મહારાજે મધ્યના 9મામાંના અંતમાં કીધું કે જ્યારે આવી વાતો બ્રહ્માદિકની સભામાં સાંભળે તો બ્રહ્માદિક પણ એમ કહે છે આવી વાતો ન ભૂતો ન ભવિષ્યતી, આ વાતને ભૂતકાળમાં ક્યારેય સાંભળી નથી. મહારાજનો પ્રતાપ એવો છે, ભૂતકાળમાં કોઈ ક્યારેય મહારાજ નહોતા પધાર્યા ત્યાં સુધી મહારાજ કેવા છે એ વિશે કોઈ સાંભળ્યું જ નહોતું, જાણ્યું જ નહોતું. એવા મોટા મહારાજ. આ મૂર્તિનો સબ્જેક્ટ આ પૃથ્વી પર લાવ્યા હોય, મૂર્તિમાં જોડાવું, મૂર્તિના તિલચિહ્નોને સંભાળવા, મૂર્તિની અંદર પોતાની વૃત્તિને પરોવીને રાખવી, અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી, આ બધી ચર્ચા વિચારણાઓ મહારાજ આ પૃથ્વી પર લઈને પધાર્યા છે. દુનિયામાં ક્યાંય નથી. ક્યાંક જ્ઞાનની ચર્ચાઓ છે, ક્યાંક ભક્તિની ચર્ચાઓ છે. ભક્તિનું પૂર છે, જ્ઞાનનું પૂર છે, વૈરાગ્યનું છે, ધર્મનું છે. ક્યાંક ક્યાંક શ્રીજી મહારાજે ચારે ચારને સમાન રાખી એકાંતિક ધર્મને સ્થાપી જીવને પોતાની મૂર્તિમાં જોડાવા સુધીનું, જે દુનિયાના કોઈ જગ્યાએ નથી દેખાતું, એવું શ્રીજી મહારાજે આપ્યું. આજે મેડિટેશન ચાલે છે,
ત્યારે કોઈક દીવાનું ધ્યાન કરે ને કોઈ પોતાના આત્માને જોવા પ્રયત્ન કરે, જ્યારે શ્રીજી મહારાજે પોતાનું અલૌકિક સ્વરૂપ ધ્યાન માટે આપ્યું. જોડાવા જેવું મહારાજ કે મારું સ્વરૂપ છે એમાં જોડાવ, એ મહારાજે આપ્યું. એ કોન્સેપ્ટ મહારાજ અને મોટા સંતો લઈને આવ્યા જે જગતમાં ક્યાંય નથી. એવા મોટા મહારાજ શિવ બ્રહ્મા સરખા કહે છે તો એ અતિ અપાર રહે છે. બ્રહ્માદિક ને શિવજી જેવા મોટા મોટા ઈશ્વરો એ ભગવાનનું વર્ણન કરે તો પણ એ ભગવાન અપારના અપાર જ રહે છે, એવા મોટા મહારાજ છે આ. પ્રગટ મૂર્તિનો મહિમા અચરજકારી છે, સર્વે સુખ તની સીમા અચરજકારી છે. મોટપ હરિ મૂર્તિની અતિ અચરજકારી છે, મોટપ હરિ મૂર્તિની અતિ અચરજકારી છે, કેતા કહેવાય નહીં કોઈ વતી અચરજકારી છે, કેતા કહેવાય નહીં કોઈ વતી અચરજકારી છે. સ્વામી કે આ જે પ્રગટ મૂર્તિનો મહિમા છે એ અચરજકારી છે. સર્વે સુખ તની સીમાય, જેટલા સુખ કહેવાતા હોય એ બધાય સુખની સીમા એટલે ભગવાનનું સ્વરૂપ. એક એક સુખ જે જે દેખાય છે એ એ સુખમાં દુઃખ રહેલા છે, અને છેલ્લે જે શાશ્વત સુખ કહેવાય, કોઈ કદાચ સુખની શોધખોળ કરવા નીકળે તો એને તમામ સુખો દુઃખે યુક્ત લાગે, અને છેલ્લામાં છેલ્લું સુખ જે સુખને પામ્યા પછી એને કશું જ પામવું રહેતું નથી એવું જે સુખ છે એ ભગવાનના સ્વરૂપનું સુખ છે, ભગવાનની મૂર્તિનું સુખ છે. અને મૂર્તિ કઈ? તો કે ધર્મને ઘેર જે પ્રગટ થયા એ ભગવાન શ્રીહરિ. મોટપ હરિ મૂર્તિની અતિ, ભગવાનની મૂર્તિની મોટપ એટલી બધી છે સ્વામી કે અચરજકારી છે, આશ્ચર્યકારી છે. કેવી રીતે વર્ણન કરવું? સરસ સુકાનંદ સ્વામીનો એક, સુકાનંદ સ્વામીના જીવનચરિત્રનો એક ગ્રંથ છે, એની અંદર એક પ્રસંગ આવે છે. રઘુવીરજી મહારાજ એમને વર્ણન કર્યું છે, પ્રશ્નોત્તરી ચાલે છે. પ્રશ્નોત્તરી દરમિયાન પૂછ્યું કે અક્ષરધામના મુક્તને ભગવાનનું કેવું સુખ આવે છે, તો ત્યાં આગળ એમ કીધું છે, અક્ષરધામના મુક્તને ભગવાનનું એવું સુખ આવે છે કે કોઈ મુક્ત ભગવાનના સ્વરૂપમાં જોડાયેલો હોય અને એક આંખનો આપણો પલકારો વાગે છે, એ પલકારો કેટલી વાર, આપણા પલકારાઓ કેટલા થાય છે તો પણ આપણને એવું થતું નથી કે મારી આંખ બંધ થઈ ગઈ છે, ખુલે છે. ઓટોમેટિકલી એ પ્રકારનું વિઝન ગોઠવેલું છે કે આપણને એમ જ લાગે હું સતત જોઉં છું. એ આંખના પલકારા એના કરોડમો ભાગ, એટલા સમય માટે કોઈ મુક્ત ભગવાનમાં જોડાયેલો હોય અને એટલા સમય માટે જો એ મુક્તની વૃત્તિ ત્યાં આગળ કોઈ રીતે વિચલિત થાય તો એ વૃત્તિને જોડતા પાછા કરોડો યુગો થાય, એટલી વૃત્તિને જોડતા એ પાછી ફ્રીક્વન્સી કમ્પ્લીટ કરતા એને કરોડો યુગો થાય. આવું લખ્યું છે, લો હવે એ કરોડો યુગો થાય એ અકળ મૂર્તિ કેવી હશે? આંખના પલકારાના કરોડમાં ભાગની વૃત્તિ કોને કહેવાયની કલ્પના કરવી એ જ વિચાર નથી થતો. અને એટલી વાર જો વૃત્તિ સેજ આછી થઈ હોય ભગવાનમાંથી તો એને જેવી છે એવી કરતા યુગો યુગાંતર જતા રહે, એવું ભગવાનનું સ્વરૂપ અમાપ છે, અકળ છે. આ તો આપણને તો ગુણાદિતાનંદ સ્વામી કે હાવ સામાન્ય જીવમાં આવા મોટા મહારાજની વાતો નાખી છે ને એટલે પથ પડતી નથી, પચેવી નથી, બહુ અઘરી છે. પરંતુ મહારાજ અને મોટા પુરુષોની કૃપાથી આપણને સહજ એ કરાવે, કારણ કે એવું અમુક કરવું ને એ તો ભગવાન પોતે કરાવે તો થાય, હીરો હીરા વતે જ વિંધાય, કોઈ મોટા સદગુરુ કરાવે તો થાય. આપણે તો પાપા પગલી હાલીએ છે, હાલ્યા કરવાનું. ઘણીક વખત એવું છે, એવું હાલ્યા કરીએ ને તો એમ જ પહોંચી જવાય. કેવી રીતે પહોંચી જવાય? એમ હાલતો હોય તો મહારાજને મોટા જોવે કે છે તો છોકરું, આ કાંઈ પહોંચે એવો છે નહીં. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું ને કે ગોધરા મંદિરમાં કથા કરતા હતા અમે સંતો, ત્યારે એક મેં દ્રશ્ય જોયેલું, એક છોકરો નાનો અમથો અને ત્યાં કેલેન્ડર લટકે થાંભલા ઉપર, એટલે ઓલા છોકરાને એના બાપાએ શીખવાડ્યું હોય મા બાપે કે ભગવાનના પગે લાગવું, પગે લાગવું, એટલે કેલેન્ડરમાં જે મૂર્તિ આમ ઊભી હતી ને, એટલે ઓલો છોકરો સિંહાસનમાં તો દર્શન કર્યા
પણ એ છોકરો આમ પેલા કેલેન્ડરની અંદર જે ભગવાનનું સ્વરૂપ એના પગને અડવા ઠેકડા મારે. હવે એ ઠેકડા હવારથી મારે ને તો હા જુદી નહીં, એ લગભગ બીજો 5 વર્ષનો થાય ત્યાં સુધી ઠેકડા મારે ને તો એને પૂગે એવો જ નહોતો, કેલેન્ડર એટલું ઊંચું હતું. પણ થયું શું, એના મમ્મી યારે દર્શન કરવા આવ્યો છે એટલે એના મમ્મી તો દૂર હોય, સંતો અહીં બેઠેલા, એટલે હવે એ છોકરો ને આ ઠેકડા માર્યા જ કરે. લગભગ એને ઠેકડા 40 થી 45 ઠેકડા માર્યા હશે 1 કલાક દરમિયાન, બસ ત્યાં ઊભો ઊભો ઠેકડા માર્યા કરે. કારણ કે એના મમ્મી કંઈક બીજે બાજુ બહેનોનું મંદિર હશે ત્યાં પ્રદક્ષિણા કરતા હશે, એને જવું હોય ત્યારે કોઈ ભાઈને કે એક છોકરો જોઈએ છે આપો એ લઈ જાય, એટલે જોયા કર્યા. ત્યાં એની અંદર એક ભાઈ આવે, હું વિચારું કે આને આટલી બધી મહેનત કરી છોકરાએ આવે ત્યાં પહોંચવાનો છે નહીં, પણ મને ભલે રમતો, પણ એક ભાઈ દર્શને આવ્યા એટલે એને જોયું કે આ છોકરો ક્યારનો કૂદે છે, એટલે એને શું કર્યું, છોકરાને ઊંચો કરી દીધો. ઊંચો કર્યો ને કેલેન્ડરના પેલા કેલેન્ડરમાં ભગવાનના ચરણો દીધા ત્યાં પેલો છોકરો આમ અડ્યો અને ઉતરીને આમ ભાગ્યો, ખુશ ખુશ થઈ ગયો. પછી આ બાજુ સંતો પ્રસાદ આપે ત્યાં આવ્યો, સંતોએ પ્રસાદ દીધો, ખુશ થઈને જતો રહ્યો. એ દ્રશ્ય મને યાદ રહી ગયું તે દિવસનું, કે એને 40-45 કૂદકા માર્યા, એને મેં જોયા, મને થયું કે હવે એને ઊંચો કરી દેવો જોઈએ, પણ એ પહેલાં તો ઓલા ભાઈએ એને ઊંચો કરી દીધો. પણ એને કૂદકા માર્યા એનાથી પહોંચાય એવું હતું જ નહીં, પણ જો કૂદકા માર્યા તો કોક ખભે બેહાડવાવાળા મળ્યા. એમ આપણે મહારાજના સ્વરૂપને સમજવા કૂદકા મારતા રહીશું ને પહોંચાય એવું નથી. ગોપાળાન સ્વામી કે ભાઈ મને હજુ તો સમજાયું નથી તો આપણે ક્યાંથી પહોંચવાના, પણ કૂદકા મારવાનું ચાલુ રાખીએ ને તો ગુરુજી જેવા, ગોપાળાન સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સદગુરુ સંતો ખભે બેહાડ દે તો એના ચરણારવિંદ સુધી પહોંચી જવાય, આ સીધો રસ્તો છે. પણ કૂદકા મારવાનું ચાલુ રાખવું પડે, ભાઈ હામોય ના જોઈએ અને બીજે જઈને બેહીએ તો કદાચ મહારાજને મોટાને ઉઠાવવા હોય તો ઉઠાઈને શું કરે. માટે આ મહારાજનો મહિમા સમજવાના કૂદકા આપણી તાકાત નથી પણ લગાએ રાખવાના, તો કોક દિવસ મહારાજ દયાએ કરીને ઊંચા કરી દે. મોટા ભરી મૂર્તિની અતિ અચરજકારી છે, કહેતા કહેવાય નહીં કોઈ વતી અચરજકારી છે. મહારાજનું સ્વરૂપ આવું છે, કોઈ એની મોટાઈને કહી શકે એમ નથી, એવા મોટા મહારાજ એનું સ્વામી આ 7મી ચિંતામણી દરમિયાન મહારાજનો મહિમા અને અચરજકારી વાતો સ્વામી આમાં લખશે. 5 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.